નમસ્તે મિત્રો સ્વાગત છે આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રોમાં ખેડૂતો માટે એક સારા સમાચાર માર્કેટ યાર્ડ ખુલશે પરંતુ કઈ તારીખે ખુલશે અને જો માર્કેટયાર્ડ શરૂ થશે તો એના ઘણા બધા નિયમો છે અને એ નિયમો મુજબ જ વેચાણની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે તો આ વિડીયોમાં ખેડૂતો માટે આ માર્કેટયાર્ડને લગતા જે પણ સમાચાર છે એને આપણે તમામ મુદ્દાની વિગતવાર ચર્ચા કરીશું એ પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી જે પણ નવા અપડેટ્સ આવે એ તમને મારી આ ચેનલના માધ્યમથી તમને છે એ વારંવાર મળતા રહેશે તો મિત્રો સરકારે એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરીને આ માહિતી છે એ આપી છે નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રતિ જિલ્લા રજીસ્ટ્રાશ્રી સહકારી મંડળીઓ તમામ વિશે જોઈએ આપણે તો અનાજ માર્કેટયાર્ડ સબ યાર્ડમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સંદર્ભે તકેદારી રાખવા બાબત તો માર્કેટયાર્ડમાં જે પણ કામગીરી હાથ ધરવામાં આવશે તો એમાં આટલી બાબતોનું નિયમોનું પાલન કરીને જ એ અનાજની વહેંચણી કે પછી જે પણ કામગીરી હોય તો એ હાથ ધરવાની રહેશે તો સાદર ઉપરુક્ત વિશેના અનુસંધાનમાં જણાવવાનું કે હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લોકડાઉન કરવામાં આવેલ છે પરંતુ આ લોકડાઉનના સમયગાળામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લોકોને નિયમિતપણે મળી રહે તે પણ સરકારશ્રી દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં મોટા ભાગના અનાજ માર્કેટયાર્ડ છે એ બંધ છે આગામી તારીખ પંદર ચાર બે હજાર વીસથી પોતાની મિત્રો ખાસ આ નિયમો છે એની જરાક વિસ્તારથી છે એ સમજણ મેળવજો આગામી તારીખ પંદર ચાર બે હજાર વીસથી પોતાની સ્થાનિક પરિસ્થિતિ જરૂરિયાત અને સુદ્રઢ આયોજન અનુસાર બજાર સમિતિઓ અનાજ માર્કેટયાર્ડ શરૂ કરે ત્યારે આ અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં ખેડૂતો જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીઓ ગ્રાહકો શાકભાજીની લેવેચ માટે માર્કેટયાર્ડ સબયાર્ડમાં નિયમિત આવતા હોય છે પરિણામ સ્વરૂપ માર્કેટયાર્ડ સબયાર્ડમાં ખૂબ મોટી ભીડ એકઠી થાય છે જે કોરોના વાયરસના સંક્રમણના આ સમયમાં નુકસાનરૂપ બની શકે એમ છે તો આ પરિસ્થિતિને નિવારવા નીચે મુજબના પગલાં તમામ અનાજ કઠોળ તેલીબિયા ખરીદ વેચાણ થતાં સબ સબયાર્ડમાં તાત્કાલિક અસરથી ભરાય તે સુનિશ્ચિત કરવા અને તે પગલાં ભરાયા બાદ તેની જાણ અત્રેની કચેરીને કરવા જણાવવામાં આવે છે તો મિત્રો માર્કેટ યાર્ડમાં છે એ હવે આપણે જે પણ મુદ્દા છે એની વિસ્તારથી માહિતી મેળવીએ તો એ નિયમોને આધીન જ છે એ પ્રમાણે છે માર્કેટ યાર્ડમાં કામગીરી કરવાની રહેશે તો પ્રથમ મુદ્દો આપણે લઈએ તો અનાજ માર્કેટ યાર્ડ દ્વારા પોતાની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાને લઈને પોતાના બજાર વિસ્તારને નિશ્ચિત વિભાગોમાં વહેંચી શકાય અને પ્રત્યેક વિભાગના ખેડૂતોને નિશ્ચિત તારીખ આપીને બજાર સમિતિમાં તેઓના ખેત ઉત્પન્નના વેચાણ માટે પૂરતું આયોજન કરી અગાઉથી જાણ કરી બોલાવી શકાય તો ખેડૂતોના જે પણ વેચાણ માટે જે અનાજ કે કઠોળ તેલીબિયા હોય તો ખેડૂતોને છે અગાઉથી જાણ કરીને બોલાવી શકાય જેથી માર્કેટ યાર્ડમાં વધારે ભીડ એકઠી થાય નહીં અને જે પણ બજાર વિસ્તાર છે એને નિશ્ચિત વિભાગોમાં વહેંચી શકાય એટલે કે અનાજ માટે શાકભાજી તેમજ કઠોળ તો આવી રીતના પાર્ટિશન વિભાગ પાડીને અને પ્રત્યેક વિભાગના જે પણ ખેડૂતો જે વિભાગમાં અનાજ હોય તો અનાજ વિભાગમાં તેલીબીયા વર્ગના પાક હોય તો એ વિભાગમાં અને શાકભાજી હોય તો એ વિભાગમાં એવી રીતે ખેડૂતોને તારીખ આપીને બજાર સમિતિમાં તેઓના જે પણ ખેત ઉત્પાદનના વેચાણ માટે ખેડૂતો આવે તો એવું અગાઉથી આયોજન કરી અને એ લોકોને છે એ તારીખ નિશ્ચિત તારીખ ખેડૂતોને આપી શકાય કે આ તારીખે જ તમારે વેચાણ માટે આપવા આવવાનું છે તો વધારે માર્કેટ યાર્ડમાં છે એ આવી રીતના તારીખ નિશ્ચિત કરીને ખેડૂતોને બોલાવવામાં આવે તો વધારે ભીડ એકઠી થાય નહીં બહારના જિલ્લા બીજો મુદ્દો જોઈએ તો બહારના જિલ્લા કે વિસ્તારમાંથી પોતાના ખેત ઉત્પાદનના વેચાણ અર્થે આવતા હોય તેવા ખેડૂતો વેપારીઓનો સંપર્ક કરી બજાર સમિતિ વિસ્તાર સિવાયના ખેડૂત વેપારીઓ માટે નિશ્ચિત દિવસ નક્કી કરી શકાય અને તે દિવસે સ્થાનિક બજાર વિસ્તારના ખેડૂતો વેચાણ અર્થે ન આવે તે નક્કી કરી શકાય હવે માનો કે તમારા જિલ્લામાં જે માર્કેટયાર્ડમાં બહારના જિલ્લામાંથી કે રાજ્યમાંથી જે ખેડૂત વેપારીઓ વેચાણ માટે આવતા હોય તો એ લોકો જે દિવસે આવે એ દિવસે જે સ્થાનિક વિસ્તારના ખેડૂતો છે વેપારીઓ છે તો એમને એ દિવસે સ્થાનિક ખેડૂતો વેચાણ માટે ન આવે એવું આયોજન કરી શકાય તો એ દિવસે માત્ર ને માત્ર બહારના જિલ્લામાંથી જે ખેડૂત વેપારીઓ છે એ લોકો આવે તો સ્થાનિક લોકોને સ્થાનિક વિસ્તારના જે ખેડૂતો છે એ વેચાણમાં એ દિવસે વેચાણ માટે ન આવે એવી રીતે આયોજન કરી શકાય ત્રીજો મુદ્દો છે તો અનાજ માર્કેટયાર્ડમાં નિશ્ચિત દિવસની નિશ્ચિત જણસી નક્કી કરીને પણ ખેડૂત વેપારીઓને અનાજ માર્કેટયાર્ડમાં બોલાવી શકાય એટલે કે મિત્રો જે દિવસે જણસી નક્કી કરે વેપારીઓ એટલે કે આજે ખાલી અનાજનું વેચાણ કરવામાં આવશે તો ખાલી અનાજવાળા ખેડૂતો છે એ જ યાર્ડમાં આવે બીજા દિવસે માનો કે કઠોળ વર્ગના પાક હોય તો એના માટે વેચાણનો દિવસ નક્કી કર્યો હોય તો ખાલી તે દિવસે કઠોળ વર્ગના જે પાકો લઈને ખેડૂતો આવતા હોય તો એ ખેડૂતો જ આવે તે દિવસે શાકભાજી કે અનાજ વર્ગના જે ખેડૂતો આવતા હોય તો એ લોકો આવે નહીં ચોથો મુદ્દો જોઈએ તો માર્કેટમાં મોટાભાગે હરાજીથી વેચાણ થતું હોય છે હવે એ તો બધાને ખ્યાલ છે કે માર્કેટમાં જ્યારે કોઈ પણ ખેડૂત વેપારી જાય તો હરાજીથી વેચાણ કરવામાં આવે છે તો ખેડૂતો પોતાનું ખેત ઉત્પન્ન લાવ્યા બાદ શેડમાં પંદરથી વીસ વેપારીઓ વચ્ચે હરાજી થતી હોય છે અને તે વખતે ત્રીસથી ચાલીસ લોકો એકઠા થઈને આ કાર્યો એ કરતા હોય છે અને તેવા સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન થવાના ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે આ સ્થિતિ નિવારવા વેપારીઓ કમિશન એજન્ટ માર્કેટ યાર્ડમાં ખરીદી કરવાને બદલે ખેડૂતોના ખેતરેથી સીધી ખરીદી કરે તેવું આયોજન દરેક બજાર સમિતિ કક્ષાએથી કરવા અને વેપારીઓ સાથે બેઠક કરી વિગતવાર આયોજન કરવા વિનંતી છે જેથી યાર્ડમાં લોકોને એકઠા થતાં રોકી શકાય તો મિત્રો ખેડૂતો જ્યારે માર્કેટ યાર્ડમાં વેચાણ કરવા આવે ત્યારે આ વેચાણ છે એ હરાજીથી કરવામાં આવે છે અને હરાજી કરતી વખતે દસથી પંદર વેપારીઓ હોય અને પંદરથી જે ત્રીસ થી ચાલીસ લોકો બીજા ખેડૂતો છે બીજા પણ લોકો છે એ એકઠા થઈ જતા હોય છે તો આવા સંજોગોમાં છે એ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય એવા પ્રશ્નો ઊભા થતા હોય છે તો વેપારીઓ છે એ ખેડૂતોના ખેતરેથી સીધી ખરીદી કરે એવું પણ આયોજન કરી શકાય અનાજ માર્કેટ યાર્ડમાં કોરોના વાયરસનું સંક્રમણ ન થાય હરાજી અને ખરીદી ખરીદી વેચાણની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે જો બજાર સમિતિ પોતાની સ્થાનિક પરિસ્થિતિ મજૂર હમાલ તોલાટની પ્રાપ્યતાને ધ્યાને લઈ અનાજ માર્કેટયાર્ડ શરૂ કરવાની હોય ત્યારે અનાજ માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી વિભાગ પ્રમાણે જણસી પ્રમાણે દિવસો વહેંચી અનાજ માર્કેટયાર્ડમાં આવનાર ખેડૂતો વેપારીઓની સંખ્યા ઘટાડી શકાય તો આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે જણસી છે એ પ્રમાણે વિભાગ પાર્ટેશન પાડી અને ખેડૂતો વેપારીઓની સંખ્યા છે એ ઘટાડી શકાય અનાજ માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા બજાર સમિતિના કર્મચારીની દેખરેખ હેઠળ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કરવામાં આવે તે જણાવવામાં આવે છે તો સમગ્ર પ્રક્રિયા છે એ હરાજીની પ્રક્રિયા બજાર સમિતિના કર્મચારી હોય તેમની દેખરેખ હેઠળ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને આ પ્રક્રિયા કરવામાં આવે તેવું જણાવવામાં આવે છે અનાજ માર્કેટયાર્ડ કે સબયાર્ડમાં પ્રવેશનાર તમામ વ્યક્તિ જે ખેડૂતો જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીઓ માસ્ક સિવાય ન પ્રવેશે તે સુનિશ્ચિત કરવું માર્કેટયાર્ડની અંદર જે પણ ખેડૂતો જથ્થાબંધ વેપારીઓ મિત્રો જાય તો એમણે ફરજિયાત માસ્ક માસ્ક પહેરીને જવું કોઈપણ સંજોગોમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિને અનાજ માર્કેટ સબ સબયાર્ડમાં પ્રવેશ ન અપાય તે જોવાની જવાબદારી બજાર સમિતિ અને આપના દ્વારા અધિકૃત કરવામાં આવેલ અધિકારી કર્મચારીની રહેશે અનાજ માર્કેટયાર્ડ સબ યાર્ડમાં પ્રવેશનાર પ્રત્યેક વ્યક્તિ સેનિટાઈઝરનો ઉપયોગ કરીને જ પ્રવેશે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે બજાર સમિતિના તમામ કર્મચારી ખરીદ વેચાણ પ્રક્રિયા સાથે સંકળાયેલ તમામ વેપારી કમિશન એજન્ટ એ ફરજિયાતપણે હેન્ડ ગ્લોવ હાથના મોજા પહેરવાના રહે અનાજ માર્કેટ સબ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે એક સાથે વધારે લોકો ભેગા ન થાય દરેક વ્યક્તિ એકબીજા સાથે યોગ્ય અંતર રાખીને ઊભા રહે તે માટેની વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે અને તે માટે કુંડાળા અથવા સફેદ પટ્ટાઓ દોરવા જેવી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અંતર જાળવી શકાય અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં ખેડૂતો જથ્થાબંધ વેપારીઓ છૂટક વેપારીઓનો આવવાનો સમય સુનિશ્ચિત કરવામાં આવે જેથી આ તમામ પ્રકારના લોકો એકસાથે અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં એકઠા ન થાય છૂટક ખરીદનાર ગ્રાહકોને આ અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં સદંતર પ્રવેશબંધી કરવાની રહેશે અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા સંદર્ભે સુચારું આયોજન કરવા માટે બજાર સમિતિને સૂચના આપવા અને તેનો અમલ કરવા જણાવવામાં આવે છે જે અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં કુલ જગ્યાની તુલનામાં આવનારા વ્યક્તિઓની સંખ્યા વધારે હોય તો આવા કિસ્સામાં નિશ્ચિત સંખ્યામાં જ વ્યક્તિઓને અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં પ્રવેશ અપાય તેવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવે છે અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં અનાજની હરાજી એક જ કેમ્પસમાં રાખવાને બદલે અન્ય જગ્યાએ જેમ કે ખુલ્લા મેદાનમાં પરવાનગી લઈને હાલ બંધ હોય તેવી શાળા કોલેજોમાં કે અન્ય જગ્યાએ સ્થાનિક વહીવટીતંત્રના પરામર્શમાં રહીને કરી શકાય આપના કાર્યક્ષેત્ર હેઠળની બજાર સમિતિ જો પંદર ચાર બે હજાર વીસથી અનાજ માર્કેટયાર્ડ શરૂ કરવાની થાય આમ છતાં પૂરતું આયોજન તકેદારીના પગલાં સ્થાનિક પરિસ્થિતિ જરૂરિયાતો વગેરેને ધ્યાને લઈ બજાર સમિતિનું નિયમક મંડળ પોતાની રીતે ક્યારથી માર્કેટયાર્ડ શરૂ કરવું તે નક્કી કરવાનું રહેશે અનાજ કે શાકભાજી માર્કેટયાર્ડમાં કોઈપણ ખેડૂત વેપારી કર્મચારી કોરોના વાયરસના લીધે જે લક્ષણો ઉપસ્થિત થાય છે તેવા લક્ષણો ધરાવતો માલુમ પડે તો તાત્કાલિક એકસો ચાર નંબર ઉપર જાણ કરવી કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર વિશ્વ ત્રાહિત છે ત્યારે આપના નિયંત્રણ હેઠળના અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડમાં ઉપયુક્ત તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે અમલમાં આવે તે જોવાની અને તેનું સતત મોનિટરિંગ કરવાની જવાબદારી આપને સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે આપની સુયોગ્ય અને અસરકારક ભૂમિકા અનાજ માર્કેટયાર્ડ સબયાર્ડને આ પરિસ્થિતિમાં સુચારુ રીતે સંચાલિત કરવામાં ખૂબ અસરકારક ભાગ ભજવશે છે તેવી આગ્રહભરી વિનંતી છે તો મિત્રો માર્કેટ યાર્ડની સમગ્ર પ્રક્રિયા છે એ યાર્ડના વેપારી મંડળો છે એ પોતાની આયોજન પ્રમાણે તારીખ નક્કી કરીને એ ક્યારથી શરૂ કરવું એ આયોજન કરી શકશે અને જ્યારે પણ માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે ખેડૂતો વેપારીઓ તેમજ છૂટક વેપારીઓ તો માર્કેટ યાર્ડમાં છે એ માસ્ક પહેરીને આવે તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરે તેમજ કોઈ પણ ખેડૂત વેપારી છે માર્ક માસ્ક પહેરીને ન આવે તો તેમને હરાજીમાં કે માર્કેટયાર્ડમાં પ્રવેશવા ન દેવા તેમજ વધારેમાં વધારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે માર્કેટયાર્ડ સિવાય બીજી જગ્યાએ જે શાળા કોલેજો કે જેવી હાલ એ જગ્યાનો ઉપયોગ ન થતો હોય તો એવી જગ્યામાં પણ છે એ ખરીદ વેચાણની અનાજ કઠોળ શાકભાજીની જે પ્રક્રિયા છે એ શરૂ કરી શકાય તો સમગ્ર પ્રક્રિયા માર્કેટયાર્ડની છે એ આ બધા નિયમોને આધીન કરવામાં આવે એવી સરકારે એ આદેશ કર્યા છે કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તો જ છે એ આ કોરોના વાયરસથી છે એ બધા વેપારી ખેડૂતો મિત્રો છે જે પણ આ માર્કેટ યાર્ડમાં કે આ બધી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તો સૌ લોકોની એ તકેદારી રાખે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે એ પ્રમાણે છે માર્કેટ યાર્ડ કોઈ પણ યાર્ડના કર્મચારી મંડળો કે પછી વેપારીઓ છે એ પોતાની આયોજન અને સગવડતા પ્રમાણે તારીખ નક્કી કરીને શરૂ કરી શકે